હલો દોસ્તો, મારી ચેનલ સોલાર કુકિંગ વિથ નીતિનમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં સૂર્ય કુકરમાં થતી રસોઈની જાણકારી ગુજરાતીમાં આપવામાં આવે છે અને અમારા રજૂ કરેલા વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિડીયો ચાલુ કરીશું. મિત્રો, આજે આપણે કેસર બાસુંદી બનાવશું, એટલે કે સેફ્રોન બાસુંદી. બાસુંદીની અંદર વપરાતી સામગ્રીઓ જોઈ લઈએ. જેમ કે દૂધ લીધું છે આપણે 500 ml, 500 ml દૂધ, પિસ્તા લીધા છે 8 થી 10 નંગ, આ રીતે ક્રશ કરી લેવાના છે. બદામ લીધી છે 8 થી 10 નંગ અને કાજુ લીધા છે 8 થી 10 નંગ. સેફ્રોન લીધું છે એટલે કે કેસર 1/2 ચમચીથી પણ 1/2 ચમચી અને મિલ્કમેડ 200 ml છે, તેમાંથી આપણે 100 ml જ યુઝ કરવાનું છે. 200 ml, 1 લિટર દૂધ હોય તો 200 ml યુઝ કરવાનું હોય છે. આપણે 500 ml દૂધનું બનાવશું અત્યારે બાસુંદી. તો તમે જોઈ રહ્યા છો 500 ml દૂધની અંદર આપણે 100 ml મિલ્કમેડ એડ કરશું. હવે દૂધને આપણે સૂર્ય કુકરના ડબ્બાની અંદર ઠાલવી લઈએ. આ રીતે મેં 500 ml પૂરું આપણે દૂધ યુઝ કર્યું છે. હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન સેફ્રોન નાખશું. હવે એની અંદર આપણે મિલ્કમેડ એડ કરશું, એટલે કે 100 ml 1/2 ટીમ. અડધું ચીન આપણે બાસુંદીની અંદર દૂધની અંદર એડ કરી દેશું. આમ તો બાસુંદીનું માપ છે 1 લિટર દૂધમાં 200 ml મિલ્કમેડ નાખવાનું. હવે બાસુંદીને આપણે દૂધને આ રીતે હલાવી ને બરોબર મિક્સ થઈ જાય બધું, કેસર ને મિલ્કમેડ ની, એટલે સૂર્ય કુકરની અંદર આપણે મૂકી આવશું 2 કલાક માટે. તો સૂર્ય કુકરની મદદથી આપણે બાસુંદી બનાવવાની છે. તમે જોઈ રહ્યા છો કે આ સૂર્ય કુકરની મદદથી આપણે આજે બાસુંદી બનાવશું. સૂર્ય કુકરની અંદર બાસુંદી બનાવવા માટે એકદમ ઈઝી છે અને સરળ છે, કોઈ પણ ઝંઝટ વગરનું. તમે દૂધ અને મિલ્કમેડ મિક્સ કરી અને 2 કલાક માટે સૂર્ય કુકરની અંદર મૂકી દો, આપણી બાસુંદી કમ્પ્લીટ થઈ જાય. આ તમે જોઈ રહ્યા છો કે દૂધ અત્યારે આપણું એકદમ સફેદ છે. આપણે જ્યારે બાસુંદી કમ્પ્લીટ થઈ જશે એટલે દૂધનો કલર ચેન્જ થઈ જશે, એકદમ કેસરી કેસરયુક્ત છે એટલે એકદમ કેસરી થઈ જશે. હવે મિત્રો, 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે બાસુંદી જો કમ્પ્લીટ થઈ ગઈ હશે તો સૂર્ય કુકરની અંદરથી કાઢી લેશું. આપણે 2 કલાક માટે બાસુંદીને મૂકી હતી સૂર્ય કુકરની અંદર. હવે જો કમ્પ્લીટ થઈ ગઈ હશે તો આપણે કાઢી લેશું. તમે જોઈ રહ્યા છો કે એકદમ આપણો કલર કેસરનો ખુલી ગયો છે, આપણી બાસુંદી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એને સૂર્ય કુકરની અંદરથી કાઢી લેશું. તમે જોઈ રહ્યા છો કે એકદમ કેસર આપણી બાસુંદી થઈ છે, કેસરી. આમાં કોઈ પણ જાતના કેમિકલ નથી, આપણે ઘરે કરી છે એટલે એકદમ બને તો ઘાટું દૂધનું યુઝ કરવો બાસુંદીની અંદર. કારણ કે બાસુંદી ઘટ જ હોય છે એટલા માટે. હવે આપણે એને સૂર્ય કુકરમાંથી કાઢી લઈએ. ચાલો હવે મિત્રો, તમે જોઈ રહ્યા છો કે બાસુંદી આપણે સૂર્ય કુકરમાંથી
કાઢી આવ્યા છીએ અને હવે એની અંદર આપણે સૂકા મેવા એડ કરી દેશું, એટલે કે બદામ, પિસ્તા અને કાજુ આ રીતે ક્રસ્ટ કરી લેવાના છે ઝીણા ઝીણા. બાસુંદી હવે ઉનાળાની અંદર બહુ જ મજા આવે છે ખાવાની. ઉનાળાની સિઝનમાં લિક્વિડ સ્વીટમાં એક આ સરસ આઈટમ છે. તમે જોઈ રહ્યા છો કે આ રીતે બધું મિક્સ કરી અને હવે એને આપણે 2 કલાક માટે ઠંડુ કરવા માટે ફ્રીજની અંદર મૂકી દેશું. બાસુંદી આપણી કોઈ પણ જાતના કેમિકલ વગર અને સૂકા મેવાથી ભરપૂર આપણે ઘરે જેવો આનંદ લેવો હોય એ રીતના લઈ શકીએ છીએ. બાસુંદીની અંદર હવે આપણે એને ફ્રીજમાં મૂકી દેશું 2 કલાક માટે. તમે જોઈ રહ્યા છો કે આપણે ફ્રીજની અંદર બાસુંદીને 2 કલાક માટે મૂકી દેશું. 2 કલાક બાદ આપણી બાસુંદી કમ્પ્લીટ થઈ ગઈ હશે તો ત્યારબાદ આપણે એને કેમ સર્વ કરવી એ જોઈ લેશું. હવે મિત્રો આપણો 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો બાસુંદીને હવે ફ્રીજમાંથી કાઢી લઈએ. બાસુંદીનો ડબ્બો એકદમ ઠંડો થઈ ગયો છે અને બાસુંદી આ રીતે પીરસી શકાય. મહેમાન આવ્યા હોય તો પૂરી, બટેટાનું શાક, પાપડ અને બાસુંદી તમે જોઈ રહ્યા છો. બાસુંદી આપણી એકદમ ડ્રાયફ્રૂટયુક્ત અને કેસરયુક્ત થઈ છે, ડ્રાયફ્રૂટથી ભરપૂર. તમે જોઈ રહ્યા છો એકદમ આપણી બાસુંદી કેસર, અને તમે જોઈ શકો છો આ મારી ડિશની અંદર બાસુંદી ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ફાઇન થઈ છે. તો મિત્રો તમે મારા અવારનવાર વિડીયો જોતા રહો છો એને બદલ ખૂબ આપનો આભાર. જો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.